નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ આરોગ્ય સંજીવની અને ધન્વંતરી રથની જે સેવા પૂરી પાડે છે એની અંદર એક સરસ મજાની EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની અંદર ભરતી આવેલી છે. જે ભરતી છે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જે ભરતીની છે મિત્રો, આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક તમારા મિત્રોને શેર પણ અવશ્ય કરજો. અને આપણી ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે. તો મિત્રો, EMRI અંદર ભરતી આવેલી છે એટલે કે ગ્રીન હેલ્થ સર્વિસીસની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે, જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે કામ કરે છે. અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે, એ ગુજરાત સરકારની એક એજન્સી છે. જે એજન્સી છે મિત્રો, ગુજરાતની અંદર આરોગ્ય સંજીવની અને ધન્વંતરી રથ જેવી સેવાઓ પૂરી પાડે છે. જેમાં ધન્વંતરી આરોગ્ય રથની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે. જે ભરતી છે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. એટલે કે તમારે રૂબરૂ જઈ ઇન્ટરવ્યૂ આપી અને ભરતીમાં ભાગ લેવાનો રહેશે. જેમાં આપણે વાત કરીએ પોસ્ટનું નામ, તો કે મેડિકલ ઓફિસર માટેની પોસ્ટ છે, એના માટે સરસ મજાની ભરતી આવેલી છે. જેમાં આપણે વાત કરીએ વોક ઇન ઇન્ટરવ્યૂ કઈ તારીખે છે, તો કે તારીખ 13/12/2022 રોજ સમય છે સવારે 10 થી બપોરના 2 કલાક સુધી ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. કયા કયા સ્થળ ઉપર ઇન્ટરવ્યૂ છે એનું પૂરું સરનામું આપણે આગળ જોવાના છીએ. અત્યારે જોઈએ તો કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જૂનાગઢ, પંચમહાલ અને મહેસાણા, આમ કુલ 8 જિલ્લાની અંદર ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ પૂરું સરનામું. અમદાવાદની અંદર છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ, અમદાવાદ ખાતે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. વડોદરાની અંદર જોઈએ તો કે 108 ઓફિસ, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કોઠી રોડ, વડોદરા ખાતે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. અને સુરતની અંદર જોઈએ તો કે 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન, ચોક બજાર સુરતની અંદર ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. ત્યાં તમારે રૂબરૂ જઈ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવાની થશે. અને રાજકોટની અંદર જોઈએ તો કે 108 એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ST બસ સ્ટેન્ડની નજીક રાજકોટ, જેનો પિનકોડ નંબર 37001 છે, જે રાજકોટની અંદર ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. અને વલસાડની અંદર જોઈએ તો કે 108 ઓફિસ, બ્લોક નંબર 2, ટ્રોના સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ, વલસાડની અંદર ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. અને જૂનાગઢની અંદર જોઈએ તો કે 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે જૂનાગઢની અંદર ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. અને પંચમહાલની અંદર જોઈએ તો કે 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન 1, ગોધરાની અંદર, જે પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા આવેલું છે, ત્યાં ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. અને મહેસાણાની અંદર જોઈએ મિત્રો તો કે 108 ઓફિસ, રામોસણ બ્રિજ, રામોસણ ચોકડી, મહેસાણાની અંદર ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. આમાંથી કોઈ પણ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવું હોય તો તમે તારીખ 13/12/2022 સમય છે સવારે 10 થી 2 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો. જેમાં આપણે વાત કરીએ જરૂરી લાયકાત, તો કે BHMS અથવા તો BAMHની તમે ડિગ્રી મેળવેલી હોય, એટલે કે આયુર્વેદિક અથવા તો હોમિયોપેથિકની તમે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, એટલે કે BAMH અથવા તો BHMSની તમે ડિગ્રી ફરજિયાત મેળવેલી હોવી જોઈએ. અને અનુભવી અને બિન અનુભવી બંને ઉમેદવારો અરજી કરી શકશે. અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કામ કરવાની તૈયારી હોય તેવા જ ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશે. જેમાં આપણે વાત કરીએ સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ, તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના, તો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ, આધાર કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ ડોક્યુમેન્ટ સ્વ પ્રમાણિત કરી અને સાથે લઈ જવાના રહેશે અને ઇન્ટરવ્યૂ આપીએ તમે નોકરી મેળવી શકશો. અને મિત્રો, તમને માહિતી સંતોષકારક લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.